તો ચલો ફ્રેન્ડ્સ, આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવા મિની ઇડલી બાઇટ્સ બનાવીશું. તમે ઇડલી તો ઘણી વખત બનાવી હશે, પણ એવી રીતે આ મસાલાઓ કરી અને તમે આ મિની ઇડલી બાઇટ્સ બનાવશો ને એટલે બાળકોને તે ખૂબ જ પસંદ આવશે, અને લંચ બોક્સમાં દેશો ને તો લંચ બોક્સ ખતમ કરીને જ આવશે. તો એના માટે આપણે એક બાઉલ લઈશું અને એમાં એક કપ આપણે રવો નાખીશું અને એમાં એક કપ આપણે છાશ એડ કરીશું. એમાં સ્વાદ પ્રમાણે નિમક, અડધી નાની ચમચી કાળા મરીનો પાવડર અને બે તીખા લીલા મરચાં એડ કરીશું અને એને બધું જ બરાબર મિક્સ કરી લઈશું. હવે મિક્સ થઈ જાય એટલે એને આપણે 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું અને 10 મિનિટ પછી જોઈએ તો રવાએ બધી છાશ એબ્ઝોર્બ કરી લીધેલી છે. તો હવે આપણે એમાં થોડું પાણી એડ કરીશું અને થોડી કોથમીર નાખી અને આપણે બેટરની કન્સિસ્ટન્સી છે એ બરાબર કરી લઈશું, અને જો પાણી વધી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો જુઓ, હવે આપણું બેટર બની ગયું છે ને, તો હવે એને આપણે નાસ્તાને ફ્લફી બનાવવા માટે મેં અહીંયા એક પેકેટ ઇનો લીધેલો છે અને એને એક્ટિવ કરવા માટે આપણે 2 ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને બરાબર મિક્સ કરી લેશું. પણ તમે બેટરમાં જ્યારે ઇનો મિક્સ કરો એ પહેલાં જ આપણે જે ઇડલી બનાવવાની છે એ મોડને આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને પાણી પણ ગરમ કરવા મૂકી દેશું. તો મેં અહીંયા આ ઇડલી મોડ છે અને એ તેલથી ગ્રીસ કરી લીધેલું હતું. તો એવી રીતે આપણે 1-1 ચમચી બધા જ મોડમાં એડ કરી દેશું અને મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધું હતું. તો હવે એને આપણે સ્ટીમ કરી લેશું. તો જુઓ, આપણી ઇડલી પણ સ્ટીમ થઈ ગઈ છે અને હવે હું તમને જુઓ બતાવું કેટલી એકદમ જાળીવાળી આપણી ઇડલી બની છે. જો છે ને એકદમ સોફ્ટ અને જાળીવાળી. તો આપણે આવી જ રીતે બધી જ ઇડલી કાઢી લેશું અને બાકીનું જે બેટર છે એમાંથી બધી જ ઇડલી બનાવી લેશું. અને હવે આપણે 1 વાટકીમાં મસાલો કરીશું. તો મેં અહીંયા 1 ચમચી નિમક અને 1/4 ભાગની ચમચી મેં સંચર પાવડર લીધેલો છે. એમાં કાળા મરીનો પાવડર, 1 ચમચી ખાંડ, 1 મોટી ચમચી ધાણાજીરું પાવડર, થોડો ગરમ મસાલો અને અહીંયા મેં મેગી મસાલો લીધેલો છે. પણ જો તમારી પાસે મેગી મસાલો ન હોય તો તમે સંભાર મસાલો એ તો પાઉંભાજીનો મસાલો પણ લઈ શકો છો. અને હવે આપણે સૂકો વઘાર તૈયાર કરીશું. તેના માટે 1 ચમચી તલ, થોડા મીઠા લીમડાના પાન, થોડી હિંગ અને 1 તીખું મરચું એડ કરીશું. મેં અહીંયા મરચું ઝીણું કટ કર્યું છે, તમે ઊભી ચીરોમાં પણ કટ કરી શકો છો. અને એમાં થોડું આખું જીરું એડ કરીશું અને 2-3 ચમચી જેટલું પાણી તૈયાર કરીશું. અને હવે આપણે એક લોયામાં 2 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું. એમાં રાઈ નાખીશું અને રાઈ તતડે એટલે આપણે જે સૂકો વઘાર તૈયાર કર્યો છે એ નાખીશું અને એને બરાબર મિક્સ કરીશું જેથી જીરું અને તલ જે છે એકદમ સરસ રીતે ફૂટી જાય. અને હવે આપણે જે મસાલો તૈયાર કરીને રાખેલો છે ને એ મસાલો પણ આપણે એમાં એડ કરી દઈશું અને એમાં 2-3 ચમચી જેટલું પાણી એડ કરીશું જેથી મસાલા સરસ રીતે ચડી જાય અને મસાલા નીચે બળે પણ નહીં. અહીંયા મેં મસાલા બધા એકસાથે એટલા માટે મિક્સ કરી લીધેલા હતા કે પછી તમે 1-1 મસાલા નાખશો તો મસાલો બળી જશે અને આવી રીતે એકસાથે નાખશો ને તો મસાલા નહીં બળે. અને આપણે બનાવેલી મિની ઇડલી એમાં એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલા છે ને ઇડલીમાં એકદમ સરસ રીતે ભળી જાય. તો ફ્રેન્ડ્સ, છે ને બનાવવી ખૂબ જ ઇઝી, પણ ટેસ્ટમાં એટલી લાજવાબ છે કે તમે સવારે નાસ્તામાં ફેમિલીવાળાને ખવડાવશો તો એને પણ બધાને ખૂબ જ પસંદ આવશે. અને જો બાળકોને લંચ બોક્સમાં દેશો ને તો એ લંચ બોક્સ ખાલી કરીને જ આવશે. તો ફ્રેન્ડ્સ, એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો રેસીપી થોડી પણ પસંદ આવે તો એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. તો હવે એને આપણે એક બાઉલમાં સર્વ કરી દીધી છે અને હવે એના ઉપરથી આપણે થોડો મેગી મસાલો અને થોડા સફેદ તલ અને કોથમીરથી એને ગાર્નિશ કરી દઈશું. જુઓ, જોવામાં જેટલી યમી છે ને ટેસ્ટમાં એના કરતાં પણ વધારે યમી છે. તો ચલો ફ્રેન્ડ્સ, હવે મળીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.